धर्मानन्दनमहं विचिन्तये स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरि हरे कृष्ण सहजानन्द कृष्णोस्तु मे हृदि ॐ श्रीपूर्णपुरुषोत्तमाय श्री अक्षरधामाधिपतये अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः श्री कारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः ॐ श्री सुखदामाय रूपण श्री घनश्याम महाराजाय नमो नमः महातपस्विने श्री नीलकंठ वरणीन्द्र महाराजाय नमो नमः ॐ श्री आनंद सागराय श्री सहजानंद स्वामीने नमो नमः ॐ श्री मूर्ति निमग्नाय योगिवर्याय सद्गुरु श्री गोपालानंद स्वामीने नमो नमः ॐ श्री साधुतामूर्तये सद्गुरु श्री मुक्तानंद स्वामीने नमो नमः ॐ श्री यतिवर्याय कविश्रेष्ठाय आदिगुरुवर्याय सद्गुरु श्री ब्रह्मानंद स्वामिने नमो नमः सद्गुरु श्री सिद्धानंद स्वामिने नमो नमः सद्गुरु श्री नित्यानंद स्वामीने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद स्वामीने नमो नमः सद्गुरु श्री तद्रूपानंद स्वामीने नमो नमः सद्गुरु श्री देवानंद स्वामीने नमो नमः सद्गुरु श्री महात्मानंद स्वामीने नमो नमः सद्गुरु श्री अद्भुतानंद स्वामीने नमो नमः सद्गुरु श्री निष्गुणानंद स्वामीने नमो नमः सद्गुरु श्री प्रेमानंद स्वामीने नमो नमः मम गुरुवर्याय सद्गुरु श्री विज्ञानदास जी स्वामीने नमो नमः श्री मुकुंदानंद वर्णेन्द्रादिभ्यो सर्वपरमसेभ्यो सर्वपार्षदेभ्यो सर्वहरिभक्तेभ्यो नमो विक्रम संवत 2078 वैशाख वद आठम
तारीख 23/5/2022 सोमवार आजनु अमृत बिंदु जेने भगवान शास्त्र गुरुजन अने जगत थी भय लागे छे ते वास्तव में निर्भय थई जाय छे। बहुत बहुत वात छे। जेने भगवान शास्त्र गुरुजन जगत एनो भय लागे छे ते वास्तव में निर्भय थई जाय छे। जो भगवान नो भय एटले सतत ने सतत परमात्मानी बीक बीक एटले सतत ने सतत अनुसंधान रहे के ठाकुर जी हूँ जे बोली रियो छूँ जीवन जीवी रियो छूँ जीवन जीवड़ावी रहो छूँ आ बधुं ठाकुर जी जोई रिया छे जाने छे। सतत ने सतत अनुसंधान तो આપણામાં કોઈ દિવસ એને કોઈ પ્રકારનો ભય ગરી જ ન શકે, તાકાત જ નથી ભયને ગરવાની, એકદમ નિર્ભય જીવન જીવી શકાય જો, નહીતર તો માણસ ઊંચા હાયે જીવતો હોય। કારણ કે ઠાકોરજીનો ભય રાખ્યા વગર જીવો છે ને, નિર્ભય પોતે માને છે હું નિર્ભય જીવન જીવું છું। નિર્ભય જીવન ન કહેવાય, એને સ્વતંત્ર જીવન કહેવાય, સ્વચ્છંદી જીવન કહેવાય, એને નિર્ભય જીવન ન કહેવાય। એવું માની જઈએ આપણે એ નિર્ભય જીવન નથી, એવું બેપરવાઈ કહેવાય એને। શ્રીજી મહારાજનો મત છે કે બેપરવાઈ ન થવું, એવું સતત ઠાકોરજીને માથે રાખવાના। ન લખ્યું મહારાજે અંત્યના 9મામાં મોટા મોટા પરમહંસની વાત કરી, અમારા મોટા મોટા પરમહંસો જાણપણા રૂપી દરવાજે અખંડ ને અખંડ ઊભા છે, એવું અખંડ ને અખંડ। ક્યાંય પણ ઠાકોરજીની મરજી કે ઠાકોરજીનું અનુસંધાન કે એની દ્રષ્ટિ એનો બહાર હોય નીકળે નહીં, એવું ઠાકોરજીની દ્રષ્ટિ બારો ક્યારે પણ નીકળે નહીં। પછી બોલો સંકલ્પ ઉઠવાનો કોઈ સંભવ ખરો કે આખું જગત બધું મને માને મને પૂજે છે, એવો સંભવ ખરો? થાય જ નહીં। શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ગામડામાં જતા સામૈયા ધામધૂમથી મહારાજના થતા, તે મહારાજને ગાડા ઉપર પાટો હોય એના ઉપર ઢોલ્યો ઝણગાયરો હોય એ ગાડા ઉપર મહારાજ બેઠા હોય, પછી મહારાજને બધા વધાવતા હોય ફૂલડાથી ને અક્ષતથી ને અબીલ ને ગુલાલથી ને પુષ્પોથી ને વધાવતા હોય ને, તો એ ભેગું ભેગું પેલા ગાડે જીતા હોય બળદ એનું થતો કે ન થતો હોય પૂજન, ફૂલડાથી વધાવતા કે ન વધાવતા હોય, કહેવાય આવું બધું હોય। પણ બળદ એવું માની લે કે મારું પૂજન થાય છે, એ ઠાકોરજીનો ભય નથી એને, એવું મારા જેવા બે જણ માણસો માનતા હોય તે હું માની લઉં એમ કે આ બધા મને માને છે, એટલે તને કોઈ માનતું નથી, તું બળદની જગ્યાએ છું ઠાકોરજીને ગાડે જીતો છું
એટલે ઠાકોરજીનું પૂજન થાય છે, ફૂલડા તને લોકો ઉડાડે છે, ઠાકોરજીનું ઉડાડે તને થોડોક ઉડાડે છે તો પડી જાય છે તારા માથે, હે ઠાકોરજીનું વધાવે છે તે તારા માથે પડી જાય શિંગડા ઉપર કે માથા ઉપર, એમાં તું કેમ માની લેશ? એ માની લેશે ને એ બેપરવાઈ છે, એમ માની લેશે ને એ જાણપણા રૂપાઈ દરવાજેથી ખસી ગયો છે એમ જો. અને જાણપણા રૂપી દરવાજેથી ખસી ગયો એટલે મનાઈ ગયું કે લોકો મને પૂજે મને માને છે, અને મારે લઈને આ બધા ભગવાન ભજે છે, મારે લઈને જ આ બધા સતમાર્ગે પ્રવર્તે છે, આવું એને મનાઈ જાય છે. માટે વિચારું પછી શું થાય, એવું મનાઈ જાય ને એટલે મને સતત ભય રહ્યા કરે, સતત ભય રહ્યા કરે, સતત રહ્યા કરે. એક દિવસ તમે કથા મારી ન આવ્યા હોય તો કેટલાય સંકલ્પ થાય મને કે આ કેમ કથા એમ નહીં આવ્યું હોય, શું હોય છે, શું હોય છે, શું નહીં હોય, કેમ મારી કથાની હેમ્બરી હોય. ફરી પાછો હું બધું ખોલીને જોઉં મારી કથા કેટલા જણા સાંભળે છે એમ, અને એમાં જો આંકડો ઓછો આવે તો મારા મરિયા મરી જાય. કથા સાંભળવાવાળાનો આંકડો ઓછો આવે ને તો મારા મરિયા મરી જાય. જો કારણ કે ઠાકોરજીનો ભય નથી, મતલબ કે ઠાકોરજીનો સંબંધ નથી, ઠાકોરજી માટે નથી જીવતો. બતાવું છું હું કે હું ઠાકોરજી માટે જીવું છું, એમ હું બતાવું છું. પેલા વેપારીની જેવું હોય, હવે બતાવવાને જુદા હોય, જોખી દેવાને જુદા હોય, એમ જો વાસ્તવિક રીતે ઠાકોરજીને સાથે રાખીને જીવન જીવતો હોય નહીં, પુરુષ એકદમ નિર્ભય હોય, એને કોઈ સાંભળે ન સાંભળે, માને ન માને, એને કંઈ દુનિયા સાથે લેવા દેવા જ ન હોય, કશોય જો કાંઈ લેવા દેવાનું હોય. કારણ કે એના માટે જીવતો નથી, એ એના માટે કથા કરતો નથી, એના માટે કીર્તન કરતો નથી, એ કીર્તન કરે છે ઠાકોરજી માટે, ઠાકોરજીને રીઝવવા માટે કીર્તન કરે છે. એ કંઈ કીર્તન બીજાને સંભળાવવા માટે નથી કરતો. કીર્તન એટલે કથા, કથા એટલે કીર્તન, કીર્તન એટલે ભગવાન સંબંધી વાત, વાત એટલે કીર્તન. એ ભગવાનનો સ્વાદ લેવા માટે કરતો હોય છે, એનું લક્ષ્ય હોય છે ભગવાનનો સ્વાદ લેવો. એટલે જુઓ ને, આ હરિચરિત્રામૃત સાગરના વક્તા ને શ્રોતા કેટલી અદ્ભુત વાત છે. બે જ મુક્તાનંદ સ્વામી કોથળો પાથરીને બેઠા હોય, અથવા તો કોઈ સાદડી પાથરીને બેઠા હોય, કોઈ દર્ભની કે બીજીથી છે, અને દાદો હાથ જોડીને સામે સનમુખ બેઠો હોય, ને અખંડ ભગવત ચરિત્ર ગાયા જ કરે, મુક્તાનંદ સ્વામી ગાયા જ કરે, ગાયા જ કરે, દાદો હેમળા જ કરે, તો એ તૃપ્તિ ન થાય ને. બે જ, બીજું કોઈ નહીં. પણ બંને એવા ખોવાઈ જાય મહારાજના ચરિત્રમાં, એટલા બધા ખોવાઈ જાય, એટલા બધા ખોવાઈ જાય, અને એટલો બધો આનંદ આવે, એટલો બધો આનંદ આવે, એટલો આનંદ આવે, તો દાદો તો વારંવાર મુક્તાનંદ સ્વામીને કહે કે ગુરુદેવ, મહારાજના ચરિત્રનું શ્રવણ કરીને તો મને તૃપ્તિ નથી થતી. જો એને ભોજનનો સમય હોય ને તોય ભૂલી જાય, જમવાનું એ જ ન આવે, થાક ન લાગે, ઊંઘ ન આવે, શરીરનો કોઈ દુખાવો, બીજું કંઈ નહીં, તે બેઠા જ હોય, બેઠા જ હોય, તે અવિરત ને અવિરત, અવિરત ને અવિરત ચરિત્ર કર્યા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે, સાંભળ્યા કરે. કારણ કે એ ઠાકોરજી માટે જીવનારા પુરુષ હતા. આ વાત કહી જાઓ ને, તમે ઠાકોરજી માટે હોય 100% જીવન જીવી છે, હોય 100%. ત્યારે એ બધા મહાપુરુષો 100% નહીં,
પણ 1000% છે ને એ જીવતા હતા ઠાકોરજી માટે. આપણે તો આપણા માટે જીવીએ છીએ, અડધું પડધું ઠાકોરજી માટે જીવતા હોઈશું, નહીં જીવતા એવું હોય નથી એવું. હા, બાકી તો આપણે આપણા માટે જીવીએ છીએ. આપણું એટલે શું ખબર છે, જે કંઈ નક્કી કર્યું હોય તે જેમાંથી અવાજ આવતો હોય એ બધું આપણું, સમજાય? જેમાંથી અવાજ આવતો હોય ને ઠાકોરજીની મૂર્તિને બાદ કરીને એ બધું જ આપણું, એના માટે જીવીએ છીએ. મને અવાજ આવતો હોય, તમે 5-5 હરિભક્તો મને માનતા હોય, 2-5 સાધુ માનતા હોય, એમાં મને અવાજ આવતો હોય, એટલે એ મારા માટે હું જીવન જીવું છું. એવું ઠાકોરજી માટે ક્યાં જીવું છું? ઠાકોરજી માટે જીવતો હોય તો મને એમાં અવાજ ન આવે, ઓલામાં જ આવે ઠાકોરજીમાં જ. એવું આને કહેવાય ભાઈ ઠાકોરજીનો ભય. ભય એટલે બીક નહીં કે ફડફડાટ નહીં. એવું ભયનો અર્થ ફડફડાટ નથી. એવું ભયનો સંબંધ, ભયનો અર્થ છે પરમાત્માનો અખંડ સંબંધ. જ્યાં ઠાકોરજીનો સંબંધ આવે ને ભય શબ્દ ઠાકોરજીનો, ત્યાં ઠાકોરજીનો સતત ને સતત સંબંધ અતિ ગાઢ જ નહીં. એવું ભયનો અર્થ બે થઈ શકે છે, ભય એટલે ફડફડાટ બીક, પણ ઠાકોરજી અને એવા મોટા સત્પુરુષ કેવા, મેં કહ્યા એવા કે સતત ને સતત ઠાકોરજીમાં ડૂબીને રહેતા હોય, એના આનંદમાં એની મૂર્તિના સુખમાં ડૂબીને રહેતા હોય એવા પુરુષ અને એવા શાસ્ત્ર, એનો જ્યારે સંબંધ આવે ત્યાં ભય શબ્દનો અર્થ થાય. આ મેં કીધો તે, હા, બાકી બધે ફડફડાટ થાય. એવું માટે વિચારું, પરમાત્માનો સંબંધ જેટલો વધુ ને વધુ આપણે કરી શકીશું એટલા નિર્ભય, અને જેટલો પરમાત્માનો સંબંધ ઓછો હશે એટલો ભય એટલી બીક, મને સતત બીક રહેશે કે હું મેનેજિંગ દ્રષ્ટિ તરીકે રાજીનામું દઈશ અને બધી જવાબદારી મૂકી દઈશ, પછી મારું શું થાય છે, આ લોકો મને હાચવશે કે નહીં હાચવે, હે ભાઈ બીકશે. શું કરું આ કે એ સંસ્થા માટેને મેનેજિંગ ટ્રસ્ટીના પદ માટે જીવીએ છીએ એટલે ભય છે. બાકી ઘર છોડ્યું ત્યારે ક્યાં કાંઈ હતું, કહીશ ઘર છોડ્યું ત્યારે ક્યાં હતું, બીજું જન્મો ત્યારે ક્યાં કંઈ હતું, ટ્રસ્ટ હતું, સંસ્થા હતી, સમાજ હતો, શિષ્યો હતા, શાસ્ત્ર ગ્રંથો સંપત્તિ હતી, એટલે શરીર ઉપર ખબડ્યું નહોતું. હે જન્મો ત્યારે શરીર ઉપર એક મેતનું લુગડાનું કપડું નહોતું, એક ટુકડો નહોતો, અને જાય છે ત્યારે પણ નહીં હોય. એવું એટલો વડગાળ છે, એટલે તમારી વાત નથી, આ તો મારી વાત છે કે વચમાં આવો કંઈક વડગાળ થઈ ગયો હોય એટલે થોડુંક એવું બળદની જેમ મનાઈ ગયું હોય એમ. એટલે ઠાકોરજી માટે જીવન નથી જીવાતું. આને પછી જે ગણો તે અજ્ઞાનતા ગણો તો અજ્ઞાનતા, મૂર્ખામી ગણો તો મૂર્ખામી, જે ગણવું હોય તે ગણી શકાય. એવું વેટલો વડગાળ છે, માને લીધું છે, બહુ મોટી ભૂલ છે. જો આપણને જે તે સ્થાનનું બંધન થઈ જાય છે ને, સ્થાનમાં કર્તૃત્વ ભાવ જે બંધાઈ જાય છે ને, કે મેં કર્યું છે ને હું કરું છું, મોટી અજ્ઞાનતા, મહા મોટી મૂર્ખામી છે, મોટામાં મોટી.
આ દેહ જ્યારે જન્મો, જ્યારે આ દેહનો જન્મ થયો ત્યારે કશું નહોતું, તો બધું ક્યાંથી આવ્યું? હે, ક્યાંથી આવ્યું? ઠાકોરજી આપ્યું. દેવાનંદ સ્વામી લીધું છે, એટલે જન્મ તેને જીવાડવાને ઉપાય સોય તો શુદ્ધ જો, અને એને બધી જ વ્યવસ્થા ગોઠવી. અને આપણે છે ને ઓલે મૂડીના માકડાની જેમ દોરમાંથી લઈ લીધું, મારે લઈને બધા છે, હું કરું તો જ થાય, બાકી થાય આવું થઈ જાય એમ. એવું આ વરી ઠાકોરજીએ ક્યાંક થોડું ઘણું પછી આપણને માધ્યમ બનાવી અને કંઈક થોડું ઘણું ઠાકોરજીએ કાર્ય કરાવ્યું હોય ને કર્યું હોય, ત્યારે પછી એમ થઈ જાય કે હું હતો એટલે થયું, ન હોય તો ન થાય, થાય જ નહીં કોઈ દિવસ, એવું થઈ જાય. એવું નથી, ઠાકોરજીને જેના દ્વારા જેટલું કરાવવું છે એટલું ઠાકોરજી કરાવે છે. જોઉં પછી કોઈ સૃષ્ટાન મનમાં એમ થઈ જાય કે આ બ્રહ્માંડની બધી જ રચના હું કરું છું, આવું થઈ જાય તો ઠાકોરજીને ગમે નહીં. જોઉં કારણ કે ઠાકોરજી વિચારે કે તું જન્મ ત્યારે તારામાં ક્યાં સંકલ્પ કરવાની એ શક્તિ હતી? જો બ્રહ્માનું પ્રાગટ્ય થયું ને, બ્રહ્માનું પ્રાગટ્ય થયું ને વિરાટ તકઈ, પછી બ્રહ્માજીએ કહ્યું કે મને શા માટે તમે જન્મ આપ્યો? તો કે ભાઈ આ બ્રહ્માંડ બધું રચ્યું છે તો એમાં બધી માનવ સૃષ્ટિનું સર્જન કરવા માટે, માટે તો માનવ સૃષ્ટિનું સર્જન કર. તો બ્રહ્મા કે પણ માનવ સૃષ્ટિનું સર્જન કેમ કરું? મારી પાસે કંઈ નોલેજ તો છે નહીં, શું કરું? પછી એને બાપાએ કહ્યું કે તું તપ કર. બ્રહ્માએ હોવાવાળા તપ કર્યું, બ્રહ્માના હોવાવાળા તપ કર્યું. બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું ને ત્યારે સંકલ્પ કરવાની શક્તિ આવી એનામાં. શું આવ્યું? સંકલ્પ કરવાની શક્તિ. ત્યાં સુધી સંકલ્પ કરવાની જ કંઈ શક્તિ નહોતી, અંદર વિચાર જ નહોતો. પછી આવ્યો અને પછી સૃષ્ટિ સર્જન કરવા માટેનો સંકલ્પ કર્યો, એટલે બધી સંકલ્પ સૃષ્ટિ હતી, એટલે એમાંથી પછી માનવ આકૃતિનું સર્જન થયું એના સંકલ્પથી. પછી બધી કથા બહુ લાંબી છે. પહેલાં બધી ભૂતાવેરી જેવો ને કપી વાંદર જેવા ને બધા આવા બધા મોડલ બધા થયા એમાંથી. પછી નો પસંદ પડ્યા એટલે ફેરફાર કરતાં 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 પછી અત્યારે જે આપણું મોડલ છે ને એ પછી નક્કી કર્યું કે આ મોડલ બરાબર છે. એવું ઓલા મોડલ ન ગમે એ કંઈ ફેરફાર કરતા રહ્યા. આવી કથા છે પુરાણોમાં, લખાણું છે ને. આવા સૃષ્ટાઓ છે ને એનામાંય સર્જન કરવાનો કોઈ સંકલ્પ કરવાની શક્તિ નથી, એ પણ શક્તિ ઠાકોરજી આપી. હવે હું ને તમે માની બેઠા હોય કે મેં જો આ ઘર બનાવ્યું, હું ચલાવું છું, તો મૂર્ખામી કહેવાય કે ન કહેવાય? કારણ કે એ સંકલ્પ શક્તિનો આપનારો કોણ છે? વિચાર આપનારો કોણ છે? બુદ્ધિ આપનારો કોણ છે? હે, ચાતુર્ય કળા કૌશલ્યતા આપનારો કોણ છે? લો, મારે તો ઘણી કથામાં ગાવું છે. જો આ મને ઘણો શોખ છે, કથામાં એ ગાઈને બધું આમ જામો પાડી દે, જો જમાવટ કરી દે. પણ ઠાકોરજી ઠેકાણ રાખ્યો કે નથી રાખ્યો? હોય એમ જ હોય. આ ભજન સ્વામીને એને પ્રકાર પરેશ ભગતને ઠાકોરજીએ કેવી કળા આપી છે એ ત્યારે ઠાકોરજી આપી છે ને, મને નથી આપી, એમને આપી છે. એમ છે ને, ભગવાન જે કંઈ આપણને આપે છે ને એ એના તરફથી છે. અને ખબર નહીં હવે મને આવી જાય છે એટલે જીવ બેપરવાઈ થઈ જાય છે, અને ઠાકોરજી મને આ બધું જ આપ્યું છે ને એને લઈને હું છું એમ જો સતત ને સતત રહેતું હોય ને તો એ ઠાકોરજીનો ભય કહેવાય એને.
અને એ પછી આડો અવડો ન થાય, કોઈ દિવસ ન થાય, તો સંકલ્પ સુદ્ધા ન થાય કે હું કંઈક છું તો હું આમ જસ્તા રમનમાં, એવું કોઈ દિવસ થાય નહીં. એને થાય છે આપણને તો કારણ એ છે કે જાણપણા રૂપી દરવાજેથી આપણે ખસી જઈશું અથવા ઊંઘી જઈશું દરવાજે બેઠા બેઠા. ઘણા બધા દરવાણીઓ હોય ને તે પછી એમ એની પોતાની ફરજના સ્થાન ઉપર ભોઈ ગયો, બેઠો બેઠો ચોર ચાવકર આવીને બધા લૂંટી જાય, બે હજાર લઈને બધું જો ઓળો ઘસ ઘસાડ ઊંઘડથી ઉતવા હોય એમ, કદાચ જાણપણા રૂપી દરવાજે હોય પણ પાછો હૂતા હોય આપણે સુસુપ્તિ અવસ્થામાં જ હોય, જાગ્રત અવસ્થામાં તો માણસ રહેતો નથી. ભગવાને જાગ્રત અવસ્થા આપી છે પણ ખબર નહીં હવે જીવન જીવી છે સુસુપ્તિ અવસ્થામાં. ઠાકોરજી આપી જાગ્રત અવસ્થા, જીવન જીવી છે સુસુપ્તિ અવસ્થામાં. માટે વિચારીએ કરતા હરતા ભગવાનને કોઈ દિવસ ભૂલીએ નહીં. કાર્યાણીનું દસમું એમ કહે છે કે ભગવાનને કરતા હરતા માનવા એટલી વાતમાં કલ્યાણ છે, પણ આ વાત મારે ને તમારે ક્ષણે ક્ષણે એટલે સેકન્ડે સેકન્ડે ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડે સેકન્ડે જોઉં, આ એક સેકન્ડ જો ચૂકી ગયા તો તુરત છે ને આમ થઈ જાય, શું થઈ જાય, આમ થઈ જાય, મેં કર્યું હું કરું એમ થઈ જાય. એક સેકન્ડ સ્વીકો તો તરત એવું થઈ જાય કે હું કંઈક છું, અને એવું બફાય પછી એમાં તો કે હૈદ બારું બફાય એમ. માટે ભગવાન, શાસ્ત્ર, ગુરુજન અને જગતથી ભય લાગે છે તે વાસ્તવમાં નિર્ભય થઈ જાય છે. પણ કામ કઠણ છે. એવા ભગવાનના સત્પુરુષની વાત હું કરું છું, પણ મારી સાથે બધું જોઈન્ટ ન કરી દેતા. એવા ભગવાનના સત્પુરુષ જે હોય કે જેની પરમાત્માનો અખંડ સંબંધ છે, એને પરમાત્મા સિવાય કશું જ સ્થાન નથી, એને કશું કંઈ કશામાં માલ જ નથી મનાતો, અને એવા સંતથી જો હું તમે ભયભીત રહેતા હોય, જો સતત ભયભીતનો મતલબ છે કે એની મર્યાદામાં રહેતા હોય આપણે સતત એવું, અને એને આપણી મર્યાદામાં રાખવા માટેનો ક્યારેય સંકલ્પ સ્વપ્નમાં ન થતો હોય, તો એનાથી ભગવાન શ્રીહરિ સિવાય બીજે એને જાવું હોય ને બીજી પ્રીતિ કરવી હોય ને તો થઈ ન શકે, કરવી હોય તો ન થઈ શકે. કારણ કે એને જે સદગુરુએ જે સ્વરૂપ પકડાયું છે અને જે સ્વરૂપ સમજાયું છે, જે સ્વરૂપની ઉપાસના દઢ કરાવી છે, એ સ્વરૂપના ચરણાબિંદુ સિવાય, એ મૂર્તિ સિવાય પછી એનું મન, એનું અંધકરણ, એની બુદ્ધિ, એનું ચિત્ત યા તો આત્મા, એ બધું કશું જ ભગવાનની મૂર્તિ સિવાય ઈચ્છે જ નહીં, અને નક્કી થઈ ગયું હોય કે મને આવા મોટા સત્પુરુષે આ સ્વરૂપ એમાં પ્રીતિ કરાવી છે, માટે એ પુરુષે આ મૂર્તિને, આ સ્વરૂપને, આ ભગવાનને બહુ અનુભવ્યા છે, બહુ અનુભવ્યા, બહુ અનુભવ્યા છે, અને એને મને પછી આ સ્વરૂપ આપ્યું છે ને એમાં મને પ્રીતિ કરાવી છે. હવે જો હું એમની મર્યાદા મૂકીશ, એમને નહીં ગમે એવું વિચારીશ કે કરીશ તો ઠાકોરજીને ગમશે નહીં, તો ઠાકોરજી ખસી જશે. અને આપણાથી ઠાકોરજી ખસી જાય એના જેવી બીજી નુકસાની કઈ, એવી નિષ્ફળતા બીજી કઈ, એ મોટામાં મોટી નિષ્ફળતા
મોટામાં મોટું નુકસાન. અને એવા સત્પુરુષો હોય એને આપણા તરફથી બીજું કોઈ દુઃખ જ ન હોય, આપણા તરફથી એને બીજું કોઈ દુઃખ જ ન હોય, પણ એક દુઃખ એને સતત હોય. તે કેવું હોય તો વચરામતમાં લખ્યું છે મહારાજ કે આને થોડા કાળ જીવવું અને મોક્ષ બગડશે. આનો થોડા કાળ જીવવું અને આનો મોક્ષ બગડશે. કેમ? તો કે મેં જે સ્વરૂપ સમજાવ્યું એની ઉપાસના સમજાવી છે એ મૂકીને આ તો બીજે જીભ લાંબી કરી અને આકાશ ચાટવાનો ધંધો કરે છે. અને હું અવાજ આવવાનો 100 વર્ષ સુધી આકાશને લાંબી જીભ કરીને ચાટે તો એ ખાટો ખારો હવાદ જ ન આવે ને. એમ ઠાકોરજીની મૂર્તિનો આનંદ મૂકી અને બીજો સંકલ્પ જીવ કરે ત્યારે એ મહાપુરુષને દુઃખ થાય કે આ હા 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 આવી મહારાજની મૂર્તિનો આનંદ આવું સુખ મૂકી, અરે રે આવા તો સક્ષુલક નકારા ગંધાતા. આ સુખને ચાટવા માટે આવડા લાંબી લાંબી મોટી હાથ જેટલી જીભો કરી કરીને ચાટવા માટે પ્રયત્ન કરે રે, શું થાય? એમ સંતને આપણી કરનું છે ને બહુ દુઃખ થાય. એક શરીરનું સુખ હોય, એ ખાવાનું પીવાનું ઓઢવાનું પહેરવાનું હરવાનું ફરવાનું બોલવાનું સાંભળવાનું વગેરે વગેરે જે કંઈ હોય તે બધું પંચવિષય સંબંધી. એમ થાય કે આવું મહારાજનું સુખ મૂકીને આ જીવ આવા તુચ્છ પદાર્થમાં આટલો બધો લેવાઈ જાય છે તો દુઃખ થાય ને. અને એ બી કરે મને ને તમને કે મહારાજની મૂર્તિના સુખ વિના બીજું જો હું ચાટવા જઈશ તો મારા સદગુરુને નહીં ગમે. એ સદગુરુ તરફથી નિર્ભય કહેવાય, એ એને ભય કહેવાય, જો બીક કહેવાય એને કે મારા સદગુરુને નહીં ગમે. ઠાકોરજીની મૂર્તિ મૂકી હું સાધુ થયો પછી મને આ બધું મનાવવાનું બુજાવવાનું બીજું દેજો ને આ લોકનો બપકોન આ તે બધું સારું લાગતું ને મીઠું લાગતું હોય તો પછી મારા સદગુરુને ગમે ન ગમે મારે વિચારવાનું. કારણ કે એને તો એક હરિની મૂર્તિના સુખ સિવાય બીજું કંઈ તાન નથી. જો અમે તો અનુભવ્યું છે મારા સદગુરુને, અમે તો અનુભવ્યા છે પુરાણી સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી જેવા સ્વામીને અનુભવ્યા છે. તેઓ કેવી મસ્તી ઠાકોરજીની મૂર્તિના આનંદની સુખની. હવે હું સાધુ થયો અને એનો રાજીપો મારા ઉપર ખૂબ જ ઉતરો, પણ હવે મહારાજ સિવાય આવા બધા મેં મને સુખ ને આનંદ આવતો નહીં. એમાં સુખી દુઃખી સુખી દુઃખી સુખી દુઃખી આવ જાવ થતોય સુખ દુઃખનું બધું. બે પાંચ માણસો આવીને બે એટલે વરી પાછો સુખી થઈ ગયો, ન આવે તો વરી પાછો ઓલા બાપુની જેમ દુઃખી થઈ ગયો. નથી ઓલા દુધાધારી બાપુનો પ્રસંગ આપે હે સંતો, જો તો મને સદગુરુનો ભય નથી. બે પરવાહી હું છું. સદગુરુનો ભય મને સતત ને સતત રહેવો ઘટે નથી તો પછી બે પરવાહી ખબર નહીં જીવન જીવાય છે. બે પરવાહી પણ હું આવી જાય છે અને પછી બહુ સવાદ આવશે માન સન્માન પ્રતિષ્ઠા પ્રશંસા આ બધા એમાં બહુ બહુ હવાદ આવશે, બહુ હવાદ આવશે. ઘણા લોકો છે ને
માન માટે થઈને તો પોતાના શરીર કાપીને આપી દેશે માન માટે. એવું માન માટે શરીરને કાપીને આપી દેશે તો શરીર કરતાંય પણ માનનો અવાજ વધારે આવે છે ને, જબરી વાત છે. ઓ સમજાય તો સમજાય. એવું અને માન માટે તો પોતાનું બધું જ આપી દેશે, પણ ઠાકોરજીના રાજીપા માટે તો બે ત્યુંય નથી અપાતું. જો રાજીપા માટે છે ને બે ત્યુંય નથી અપાતું, અને માન માટે તો સર્વસ્વ અપાઈ જવાય છે. દાદાને લાખો લાખો વંદન, ઠાકોરજી માટે આપ્યું એને. જો એને ઠાકોરજી માટે આપ્યું, અને આપણે આપતા હોય તો માન માટે આપતા હોય. ઠાકોરજી માટે આપવું ને માન માટે આપવું, બેમાં કેટલો ભેદ છે. ઠાકોરજી માટે જીવન જીવવું અને માન માટે પ્રતિષ્ઠા માટે જીવન જીવવું, બેમાં ભેદ છે કે ન દેખાતો? હે, પ્રતિષ્ઠા માટે જીવન જીવવું અને પ્રિયતમ માટે જીવન જીવવું, બેમાં ભેદ છે આકાશ પાતાળ જેટલો. જે પ્રતિષ્ઠા માટે જીવન જીવતો હોય, પછી હું હોય કે તમે હોય, ત્યાગી કે ગ્રસ્ત, બાયો કે ભાયો, એ સતત ભયમાં જીવતો હોય, સતત બહુ બીગ હોય એને, એ માણસ બહુ શંકાથી જીવન જીવતો હોય. જો સતત ને સતત શંકાથી જીવતો હોય, એના ઘરના બહાર ગયા હોય શાક બકાલો લેવા કંઈક કામે, અને 15-20 મિનિટ મોડા આવ્યા હોય ને તો એ સંકલ્પ થાય કે આ કંઈ ગઈ છે, શું હોય છે, શું થયું હોય છે, એમ શંકાથી જીવે માણસ સતત ને સતત. કારણ કે એને ઠાકોરજીનો ભય નથી, નિર્ભય નથી માણસ. આપણા મહાપુરુષો બધા છે ને એવા ઠાકોરજીનો ભય હતો બધાને, એટલે બધા નિર્ભય હતા. એને બીક નહોતી, ગમે ત્યાં જાય ને તે મહાપુરુષોને બીક નહોતી કે આવા બધા ભૂંડા દેશ કાળ છે અને રજોગુણી મોટા મોટા સિટી છે, વડોદરા, સુરત, અમદાવાદ બધા જતા મોટા પુરુષો, એને ભય બીક નહોતી કે આવા રજોગણી સિટી છે અને આવા રજોગણી દેશ છે, એમાં જઈને હારું શું થાય છે, બીક નહોતી એને. કારણ કે ઠાકોરજીનો ભય હતો એટલે નિર્ભય હતા. કેમ? એને ખબર હતી કે અમે ગમે ત્યાં જઈને તો ઠાકોરજી અમને ક્યાંય કોઈ દિવસ કોઈ પણ વાતનો પાસ લાગવા જ ન દે, એમ નિર્ભય રાખે અમને. જેવું કોઈ આકર્ષણ, કોઈ પદાર્થ, કોઈ ચીજ વસ્તુ, પૂજા પૂજા પ્રતિષ્ઠા સન્માન માન ઠાકોરજી અમને અડવા જ ન દે, એમ નિર્ભય હતા. અને નથી અડ્યું એ મહાપુરુષોને, બહુ સન્માન થતા. જો ને આદરજના સમયમાં મુક્તાન સ્વામીને 15 દિવસ સુધી છે ને સારા શૃંગાર કરીને ઇંડોળા ઉપર બેસાડી અને ઝુલાવ્યા, નાના ખૂંજામાં ભોજન જમાડ્યા, નિર્ભય હતા એ મહાપુરુષો. અને આપણને કંઈક ચીજ વસ્તુ પદાર્થ કોઈ હરિભગતે આપ્યું હોય, કંઈ મોબાઈલ બોબાઈલનું ડબલું બેઠકું એકાદું, તો સોટી જઈએ આપણે તેમાં, દેવ ઓલું ખેંચી જ લે લોહી ચુમક જેવું, આ લોઢોનું ઓલું લોહી ચુમક, તો એ લોહી ચુમક લોઢાને ખેંચી જ લે તમારે, ચોટી જાય એવો. નાને એવી ચીજ વસ્તુ પદાર્થ રહ્યા ને એ પણ જીવને બદ્ધ કરી શકે છે. એટલે ગોપાલ સ્વામીએ લખ્યું છે કે પદાર્થનો તો જોગ જ એવો છે, પદાર્થનો જોગ જ એવો છે, બહુ બીતું રહેવું પડે. સતત ને સતત ઠાકોરજીનો ભય રાખવો જોઈએ કે આ પદાર્થમાં જો મને બંધન થઈ છે તો મારો ઠાકોરજી મારાથી ખસી જાય છે, એને નહીં ગમે.
એમ ભય. જો ઠાકોરજીનો ભય એવી રીતે કે હું કોઈ ચીજ વસ્તુ પદાર્થમાં કે કોઈ રૂપમાં કે કોઈ કે માસીમાં બંધન થઈશે કોઈ સ્થાન બાંધમાં, તો મારા ઠાકોરજીને નહીં ગમે એમ ભય સતત ને સતત જેને રહેતો હોય ને એ જીવ નિર્ભય જ હોય, કારણ કે એને કોઈ જગ્યાએ બંધન ન થાય. જો ભૂમાપુરુષના લોકમાં ગયા સંધા સ્વામી, ત્યાં સિંહાસન ઉપર બેહરીને એમનું પૂજન ને અભિષેક શરણનો બધું કર્યું, અને પછી ભૂમાપુરુષે કહ્યું કે આ રીતે અવારનવાર આ લોકમાં આવી અને દર્શન દાન દેજો. ત્યારે એમણે શું કહ્યું ખબર છે કે આવા લોકમાં હડેલા લોકમાં કોણ આવતું હશે અહીંયા? આ તો ઠાકોરજીની ઈચ્છા હતી તે આવી જડો તો આવી જડો. ત્યારે આ કંઈ વાતો ઓછી કહેવાય વાત કરે હું તને. આપણને કોઈ દેશનો મોટો પ્રેસિડેન્ટ રાજા હોય અને એ પછી ગાદીથી નીચે ઉતરીને આપણને એની ગાદી ઉપર બેસાડીને આપણી પૂજા કરે અને પછી આપણી સ્તુતિ પ્રાર્થના કરે તો ગલગલિયા ન થાયેલા મજાનું આવે, દુઃખ થાય? આ ઋષિને દુઃખ થયું, બોલો શું કામ? ઠાકોરજીનો ભય હતો એટલે નિર્ભય હતા. એ ઠાકોરજી માટે જીવન જીવનારા હતા, પ્રભુ માટે હતા. એટલે એટલું ધ્યાન રાખવું જોઈએ કે મહારાજ માટે જીવન જીવવું અને મહારાજને માટે જીવન જીવતા જીવતા મહારાજના ગુણ બીજા જીવને સંભળાવવા અને સમજાવવા અને મહારાજનું મહાત્મ્યને મહારાજમાં જોડવા, એટલા માટે કે એના જીવનું કલ્યાણ થાય એટલા માટે એને જોડવાના, આ લક્ષ્ય જોઈએ આપણે. એના જીવનું રોડું થાય, જન્મ મરણથી મુક્ત થઈ જાય એટલા માટે ઠાકોરજી મેં એને જોડવા જોઈએ. પણ હવે ઘણી વખત ભૂલ અહીંયા થાય છે આપણી કે એને ઠાકોરજીમાં જોડવા જઈએ છીએ ને તો જોડવા આપણે જોડાને ઠાકોરજીના ઠાકોરજીના સ્વરૂપમાં એને એનું જે માન છે ને એ અબધઈને આપણામાં કરી જાય છે અને બફાય છે બધું. જોડાય સારું. ઠાકોરજીને કોઈ જીવને કોઈ ઠાકોરજીના ચરણમાં જોડો એ બહુ સારું શ્રેષ્ઠ, પણ જોડો એનું જે માન અંતર કરી ગયું ને એ સારું, બધું જિંદગીમાં બધું બાફે છે, જબરું બાફે છે. પછી એ સતત ને સતત એ માન રહ્યું ને એ કર્તૃત્વ ભાવને ઉશ્કેરા કરે છે કે તેં જ આને ઠાકોરજીમાં જોડો, તેં જ જોડો. તું ન હોય તો આ માયામાંથી બારો નીકળી શક્યત જ નહીં, તેં જ બારો કાઢ્યો, તેં જ મહારાજમાં જોડ્યો. એ સતત આપણા કરતો તો ભાવને ઉશ્કેરાજ કરે, ઉશ્કેરાજ કરે. હવે બહુ ઉશ્કેરે ને એટલો ઓલો કરતો તો ભાવ છે ને એટલો બધો હજડબમ થઈ જાય ને લઠ્ઠાઈ જવો. એવું તો ગમે તેટલી ભઠ્ઠીમાં નાખીએ ને ગમે તેટલી હીટ આપો ને તો સારું ઓગરે જ નહીં, ઓગરે જ નહીં તમારે. ગમે તેટલી હીટ આપો, હીટનો મતલબ સમજો છો તમે? એવું લઠ્ઠું કરી ગયું હોય ને પછી ગમે તેવા સત્પુરુષ સત્સંગ કરાવે અને ગમે તેવા સત્પુરુષ એ માનને ઓગાડવા માટે પ્રયત્ન કરે ને તો સારું ઓગડે જ નહીં. જેવું કે એવા સત્પુરુષ જેવા હોય ને એ જ્યારે હીટ આપે ને સમજણ નહીં ત્યારે ઓગળી જાય, પણ ન ઓગણે કારણ કે લઠ્ઠો જેવો થઈ ગયો, અરે ઓગળે જ નહીં. નારાયણ ભાઈ એમ થતું છે હું સાધુ છું બરાબર, ઘણા બધા હરિભક્તો મને માનતા ને પછી એવું લઠ્ઠું કરી ગયું હોય પછી મને કોઈ સદગુરુ કહે કે એ રામજામે ખોટું છો. આ ખોટું છે તમારા માન છે. એમ કોઈ કોઈ સદગુરુ સત્પુરુષ મને વાત કરીને વાતરૂપી ભઠ્ઠી નાખે તો હું મારું લઠ્ઠું ઓગળે એમ કહો છો? ઓગળે જ નહીં. નારાયણ ના, એ તો તમને એવું લાગે છે, મારા ક્યાં માન હતું જેવું છે ને માયા જબરી. હે જબરી છે ને બોલો. મહારાજમાં એક જીવને જોડવો એના જેવું કોઈ સત્કર્મ ખરું?
શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ, ઉત્તમ માં ઉત્તમ છે કે નહીં? પણ એમાં સારું આવું છે ને, મેં આમાં જોડ્યો એ લઠું ગરી ગયું અને એ માન રૂપી અંદર ગરી ગયું તે સારું, એવું પછી હજડ બમ થઈ ગયું, ખબર નહીં હવે. પછી ઠાકોરજી હસે બેઠા બેઠા, દાંત કાઢ્યા કરે, એવું બહુ હસવું આવે મહારાજને, બહુ હસવું આવે. અરે રે આવે આમ જ, ઠાકોરજીને એમ થાય કરે રે આવે આમ જ, મેં તને વાણી આપી ત્યારે તે છે ને એની પાસે વાત કરી અને મારા જોડીએ કહો. તો મૂંગી ફિલ્મ હતો, પહેલાં મૂંગી ફિલ્મો આવતી તેવું લોકો કહેતા, મને ખબર નથી, ખાલી ચિત્ર દેખાય આમ, અવાજ નહીં એમ. તો મૂંગી ફિલ્મ હતો એમ, વાચા મેં તને આપી અને વરી પાછું તું આવો ક્યાં લઠ્ઠું પકડી આવ્યો કે મેં આને ભગવાનમાં જોડ્યો, મારે લઈને આ છે. એલા બોલો પડ્યો, બોલો પાછો વળ રસ્તો ભૂલો, પાછો વળ્યો. માટે અમૃતબિંદુ એમ કહે છે કે ભગવાન, શાસ્ત્ર, ગુરુજન અને જગતથી ભય લાગે છે તે વાસ્તવમાં નિર્ભય થઈ જાય છે. ઠાકોરજીની નહીં તો પછી શાસ્ત્રની, શાસ્ત્રની નહીં તો ગુરુજનની, અને ગુરુજનની ન રાખવી તો જગતની બીક રાખવી. એવું એનો કંઈક થોડો ઘણો ભય રાખો એમ તો નિર્ભય જીવન જીવી શકાય. બહુ મજાની વાત છે. ચાલો હવે આપણે 82મા તરંગમાં પ્રવેશ કરવો છે. પૂર 14મો તરંગ 82મો. સાચા અને પ્રપંચી એમ બે પ્રકારના સંત કહ્યા. અહીંથી શરૂ થાય પાછું થાય એવું. અત્યાર સુધી અમૃત બિંદુમાં આપણે સ્નાન કર્યું તો પાછું એની અમૃત આવ્યું પાછું. આ તો કલ્પવૃક્ષ છે ને. સત્સંગ કરે તે મહાન છે. ધર્મકુમાર શ્રીહરિએ કહ્યું, એક લવ જેટલો સમય સત્સંગ કરવાનો મહાત્મય અપાર લખ્યું છે, તેને બધા મનુષ્ય જાણતા નથી. જ્યાં સુધી માણસ સત્સંગ કરતો નથી ત્યાં સુધી બ્રહ્મા જેવો હોય તો પણ તે કંગાલ રહે છે. કંગાલનો મતલબ એમ, આવી સમજણથી જીવન માણસનું વંચિત રહે છે, કંગાલ એમ. જ્યાં સુધી ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત એનો મન કર્મ વચને કરીને સમાગમ નથી જીવ કરતો ત્યાં સુધી એનામાં દેહાત્મ બુદ્ધિ દૂર થતી નથી, આશ્રમ બુદ્ધિ દૂર થતી નથી, વર્ણ બુદ્ધિ દૂર થતી નથી. આશ્રમ વર્ણ બુદ્ધિ જે છે એનો મોહ મમત્વ જે છે ને એ ટળતો નથી જીવને, એને વર્ણ આશ્રમનો માન છૂટતો નથી. હવે જ્યાં સુધી વર્ણ અને આશ્રમનો માન, પ્રભુત્વનો ગુણનો માન નથી છૂટ્યું ત્યાં સુધી એ ભક્ત કેવી રીતે થઈ શકે? એ તો છૂટવું જોઈએ. મધ્યનો 29મો એમ કહે છે, વર્ણ અને આશ્રમના માનને મૂકીને ભગવાનની ભક્તિ કરતા રહો. પણ નથી છૂટતો, હું સાધુ, મને એમથી જાય હું સાધુ એટલે કેવું થાય ખબર છે, લઠ્ઠું એવું કરી જાય મને. તમે બધા હરિભક્તો છો ને તો કાંઈ નથી, આવું બુદ્ધ જ છો તમે, ફાઈબરના પુત્રા છો એમ મને થઈ જાય, આવું લઠ્ઠું કરી જાય અંદર. એ શું કહેવાય? આશ્રમનું માન છે, સ્થાનનું માન છે. એટલે સ્થાન છે તો વ્યવસ્થા છે, હું ઘણી વખત કહું છું, આશ્રમ છે તે વ્યવસ્થા છે. એવું કલ્યાણ નથી, કલ્યાણ છે સાધુતા. બધું ઝીરો કરવું જોઈએ. હું સાધુ થયો
પછી મને હરિભક્ત તમે જેવા હોય, પાર્ષદો, સાધકો, કોઈ સાધુ નાના મોટા હોય, એ બધાનો ભારો ભાર મને વજન હોવો જોઈએ, ભય હોવો જોઈએ, ભારો ભાર ભય હોવો જોઈએ. નાનામાં નાનો ભગત હોય ને તોય જો તો મન કર્મ વચને કરીને મોટા પુરુષનો સત્સંગ થયો છે, આ નિત થયો. આ વાત સાચી છે, એમાં રંજ માત્ર પણ ખોટું નથી. આ વાત જ્યારે મનાઈ જાય ત્યારે તે પાકો હરિભક્તો થયો કહેવાય. મહારાજે પૂછ્યું સંતોને, તમે એવા પાકા હરિભગત થયા છો? એવું પૂછ્યું હતું. થયા હોય તો બતાવો કે અમે શું કરતા હતા. એ ગોર્ધનભાઈ બતાવતા. મહારાજ કે એવા તમે ભગત થયા છો હરિભગત? એવું પૂછતા. જ્યારે વરસાદ વરસે છે ત્યારે બધા સરોવરો સંપૂર્ણ ભરાઈ જાય છે. પછી જે સરોવરની પાળી જેવી મજબૂત હોય તેટલું તેમાં પાણી ટકી રહે છે. બધા જ હરિભક્તો છે તે સરોવર છે, અને સત્સંગના નિયમો અને સમજણ તે સરોવરની પાળી છે, અને સત્સંગની જેટલી વાતો છે તે મેઘના પાણીના સમાન છે. ભગવાન અને સત્સંગ એ બે મેઘ છે. તેમ મેઘનું જળ વાતો નિયમ અને જળ સમજણરૂપી પાળ જેટલી મજબૂત હોય તેટલું ભક્તરૂપી સરોવરમાં ટકે છે. જેના જેવા નિયમ અને જેની જેવી સમજણ હોય તેને તેવી મોટપ મળે છે. શું આવ્યું? જેનામાં ઠાકોરજીના ગુણ હશે ને એલા એને મોટપ મળવાની મળવાની મળવાની, તો પછી મોટપ માટે લાવા જખાવ કેમ કરવા જોઈએ? મૂર્ખામી કહેવાય કે ન કહેવાય? એને મળવાની છે ઠાકોરજી રાખ્યા એટલે ઠાકોરજીના ગુણ કેળવા, એટલે નો છે તો એ વચરામતી એમ કહે છે નવમું મત પ્રથમનું. પોતાને મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, એના દર્શન કરીને પોતાને પરિપૂર્ણ માને તો ભગવાન બળાત્કાર કરીને પોતાની મૂર્તિઓ અને પોતાનું ઐશ્વર્ય એ મહારાજ બળાત્કાર કરીને આપશે, એવું લખ્યું છે. વાંચો લો, પ્રથમનું નવમું એમાં કહ્યું બળાત્કાર આપશે. એટલે ઠાકોરજીના ગુણ આપણે જો ધારશું અને મહારાજની મૂર્તિ રાખશું, પ્રભુમાં જેમ પ્રેમ કરશું, તો ઓલું બધું તો ઠાકોરજી આપવાના જ છે. તો પછી એના માટે આપણે ક્યાં લાવા ઝાંખા કરવાની જરૂર હતી? પણ થાય છે એટલે પહેલો રાગ છે, પહેલો રાગ નથી. કયો પહેલો રાગ નથી? ઠાકોરજીનો પહેલો રાગ છે. એને લાવા ઝાંખા કર્યા કરે છે, ઠાકોરજી વિચારે કે લેતા કઈ તારે. જ્યાં સુધી મારા ગુણ તું નહીં ધાર ને ત્યાં સુધી તને કંઈ મળવાનું નથી. તું મેળવીશ ને તો એમાં તું સતત ને સતત ભયમાં આવીશું, બીકમાં આવીશું, સતત ને સતત બીકમાં આવીશું. જેણે પોતે મેળવેલી પ્રતિષ્ઠા હોય ને એમાં એ કોઈ દિવસ નિર્ભય ન હોય, જિંદગીમાં ન હોય, થઈ જ ન શકે. ઠાકોરજી જેમ કહે થઈ જ ન શકે. ઠાકોરજી કે મેં જે મોટપ આપી હોય ને એમાં તો નિર્ભય હોય. ઓલું તેમ મેળવ્યું છે, મેં ક્યાં આપ્યું છે? તેમ મેળવ્યું, તને અબડકા હતા મોટપ મેળવવાના, પૂજ્યપાત થવાના, જોઉં આ મનાવા પૂજાવાના, તને અબડકા હતા તે બધું મેળવ્યું છે. તે પછી તને બીક રહેજી ને ત્યારે આજે આ ફલાણું ફલાણું ઓછો હતો અને આ આવ્યા ને ફલાણાના આ જસવંત દાદા આવ્યા, પણ આર બાર તો કંઈ લાવ્યા નહીં, લુખા છે કે આવ્યો પણ લુખો છે. આવે આમ જ થવાનું. કારણ
કે પોતે બધું મેળવું છે એ ઠાકોરજીએ ક્યાં આપ્યું છે, અને ઠાકોરજી આપ્યું એ તો પુરુષોની મસ્તી જુદી હોય કાંઈક, એનું કામ તો ઠાકોરજી કરી ગયા હોય ને, ઠાકોરજી એનું કામ ઠાકોરજી કરી ગયા હોય ને તો એને કાંઈ ન હોય. બોલો, ઓલા નરસિંહ મહેતાનું બધું કામ ઠાકોરજી કરી ગયા બધું, હા એના બાપનું કાર જ કરી ગયા ને બધાને જમાડી ગયા ને હનહના થારે વાટકા ને બધું કંઈક બધો કથાકારો બધા કહે છે, આ દાખલા આપે છે મોટા મોટા પુરુષો. આટલું બધું કામ કર્યું પણ એ તો કરતા લઈને રાધે હે કૃષ્ણ રાધે હે કૃષ્ણ રાધે હે કૃષ્ણ રાધે કૃષ્ણ મંડી જ પડ્યો હતો. એના કામ ઠાકોરજી બધા જ કર્યા, દીકરીનું મામેરું ઓલે ઊંડીને સ્વીકારીને આ બધું કેટલું કર્યું, પણ નરસિંહને કાંઈ અડ્યું જ નહીં. બોલો, કશું જ નહીં, એને કોઈ કાંઈ સંકલ્પ જ નહીં. જબરી વાત છે ને, આને કહેવાય સાધુતા, મુક્તપણું. હવે એને ભય હોય કંઈક કહો, બીક હોય એને કાંઈ, કોઈ આવ્યું કે ગયું, કોઈ માન્યું કે ન માન્યું, કોઈએ પૂજા કે ધોકો માર્યો, એને કાંઈ હોય, કશું ન હોય. આવી નિર્ભયતા મારે તમારે કેળવવી જોઈએ. ઠાકોરજી શું કહે છે કે આવી સમજણ કેળવી હોય તો ઠાકોરજી તો એને મોટપ આપશે આપશે ને આપશે જ. રિદ્ધિ અને સિદ્ધિ તથા બીજા અપાર ગુણ તે નિયમોમાં અને સમજણમાં રહે છે. ભગવાનના જે જે ધામ કહેવાય છે તે બધા નિયમો અને સમજણમાં રહ્યા છે. નિયમો અને સમજણ ઘણા ભારે મહત્ત્વપૂર્ણ છે, તેનો ક્યારેય ત્યાગ કરવો નહીં. નિયમ અને સમજણનો નિત્ય વધારે ને વધારે રંગ રાખવો, તુચ્છ બાબત માટે મમત્વ કરવું નહીં. આવ્યું કે ન આવ્યું? આ બધું તુચ્છ જ છે. હેલા, ઠાકોરજીનો સંબંધ મૂકીને આપણે પછી આ બધું તુચ્છ જ છે. ક્યાં ઠેઠ અક્ષર પર્યંતનું બધું તુચ્છ છે, એમાં બધું આવી ગયું. હવા છું એનાથી આપણે કોઈ પાંચ પચીસ માણસો છે એ આવીને પૂજીને આરતી ઉતારીને હોનાને ખુમસામાં ભોજન જમાડી જાય, હવા છું એમાં કંઈ ખરો હવા ઉપાધિ છે ઉલટાની, એને એને ખબર નથી, એને ખબર નથી એટલે અવાજ આવે છે. પણ એને એટલું અનુસંધાન નથી કે ઓલો ઉપાધિ નાખી ગયો તારામાં. જો ઓલો તને હાર પહેરાઈ ગયો ને એ તને ઉપાધિ નાખી ગયો. હા, અને એવી પછી માનની ઉપાધિમાં ઉપાધિમાં છે ને એવો દુઃખી થઈ ગયો, એવો દુઃખી થઈ ગયો, એવો દુઃખી થઈ ગયો તો હિસાબ વગરનો દુઃખી થઈ ગયો. માને છે શું? મને પૂજો. શું માને છે? મારું પૂજન કર્યું. એટલે આ પૂજન નથી કર્યું, ઓલો છે ને પરીક્ષિતની જેમ મરેલો હરફ નાખી ગયો. શું કર્યું? પરીક્ષિતની જેમ મરેલો હરફ નાખી ગયો. ભલા માણસ ધ્યાન રાખ, ઠાકોરજીએ આ આપ્યું છે, તને સાકારજીનો સંબંધ તૂટ્યો. મહાન નુકસાની જબરી. મહારાજ એવું કહે છે, નિયમો અને સમજણ ઘણા ભારે મહત્વપૂર્ણ છે, તેનો ક્યારેય ત્યાગ કરવો નહીં. નિયમ અને સમજણનો નિત્ય વધારે ને વધારે રંગ રાખવો, તુચ્છ બાબત માટે મમત્વ કરવું નહીં. આ બધી તુચ્છ બાબત છે. સત્સંગ વિના અને ભગવાન વિના બીજી બધી વાતોને તુચ્છ માનવી. આવ્યું કે ન આવ્યું? સેના વિના છો? સત્સંગ વિના અને ભગવાન વિના બીજી બધી વાતોને તુચ્છ માનવી, જેની સમજણ આવી સુદૃઢ હોય તે વિષમ દેશકાળમાં પણ ફરે નહીં. જબરજસ્ત વાત છે, બહુ સમજાવી છે. આ વારંવાર વિચારી હું વાંચીને મનન કરી ત્યારે કંઈક ગળ પડે એવી વાત છે. સત્સંગ વિના
અને ભગવાન વિના બીજી વાત બધી જ વાતોને તુચ્છ માનવી, તુચ્છ છે, નકામું છે. એવું ભલે તે દેખવામાં ગરીબ જેવો જણાતો હોય, પણ એવા દૃઢતાવાળાના અંતરમાં ભગવાન રહેલા હોય છે, પણ આપણી દૃષ્ટિમાં એ ન આવે. ભલે તે દેખવામાં તો ગરીબ જેવો દેખાતો હોય, કોઈ સાધુ હરિભગત હોય ને તે આવો ગરીબ જેવો દેખાતા હોય આપણને, પણ પરમાત્માનો સંબંધ અખંડ છે એને. કારણ કે તે સિવાય તો, તે સિવાય તેમાં આવી સમજણ આવે નહીં. આવી સમજણ દુર્લભમાં દુર્લભ કહેવાય છે. એવી સાધુતા છે ને એટલે એનામાં એવી સમજણ છે. જેને ઉપરથી ડોળ કરતા આવડતો હોય તેને આખું જગત પૂજે છે. ઘામેરો જબરજસ્ત ઋષિ, શું? જેને દોડ કરતા આવડતો હોય તેને આખું જગત પૂજે છે. પછી શું લખે ખબર છે? તે તો પોતાની સમજણની સ્થિતિમાં જ પ્રસન્ન રહે છે. રહેવાનું સીમા છે? ઠાકોરજીની મૂર્તિના સુખમાં પ્રસન્ન રહેવાનું છે? રહેશે સીમા? પોતાની સમજણની સ્થિતિમાં પ્રસન્ન રહે છે. જે પ્રપંચ કરનારો, દોડ કરનારો હોય તે ચાલુ પ્રથા કરતાં પણ વધારે નિયમ પાળે. મારે જે લખ્યું છે વજ્રાત્મક, અમે કહ્યું તેથી અધિકે નહીં ને, અમે કહ્યું એથી ન્યૂને નહીં, પણ ઓલો અધિક વર્તે. પછી સમાજને એવું થઈ જાય ને હું એવી રીતે વર્તતો હોય, બહુ દોડ કરતો હોય ત્યાં ગોઈરાગના ના, એટલે લોકોને તેવું થાય ને કે આ હા 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 કેવો ત્યાગ ને વૈરાગ, આવો તો ત્યાગ વૈરાગ કોઈને આમ જોયો નથી, એટલે ભાઈ બધા દોડી દોડીને ચોટે મને. એવું પછી એમાં મજા આવે, સુખ આવે, અને ઠાકોરજીને હસવું આવે, એને સુખ આવે, આનંદ આવે, અને ઠાકોરજીને હસવું આવે. અરે રે ક્યાં તું ભૂલો પીડો, ઠાકોરજી નિમદ આવ્યો, અરે અરે તું ક્યાં ભૂલો પીડો, એલા શું કરવાનું છે તો જો. જે પ્રપંચ કરનારો, દોડ કરનારો હોય તે ચાલુ પ્રથા કરતા પણ વધારે નિયમ પાડે, કથા વાર્તા કરે, કીર્તન ભજન ને ધ્યાન પણ બીજા કરતા વધારે કરે, તેને પોતાને પૂજાવાનો જ અધિક તાન હોય છે. જે જે કરે તે બીજા કરતાં વધારે વધારે કરે, ત્યારે જો કોઈ ધાર્યું સન્માન ન કરે તો તે એવો પ્રપંચ રચે કે બીજા કોઈને તેની ખબર પડે નહીં. આ હા હા, જબર જબર સિદ્ધાનંદ સ્વામી તો પણ કમાલ કરી છે. જે પ્રપંચી છે તે ગરીબ ભગવત ભક્તના કરતાં પોતાની સાધુતાને વધારે દેખાડે, લોક મનોરંજનને માટે ઘણી વાતોનો સંગ્રહ કરી રાખે. જે સાચા સંત પુરુષ છે તે પોતાના આત્માનો જેનાથી હિત થાય એવો જ નિત્ય વિચાર કરે છે. નટ જેમ સાવધાનીથી દોર ઉપર ચાલે છે, તેમ સાચા સંત નિત્ય આત્મકલ્યાણનું ધ્યાન રાખીને ચાલે છે. જબર જબર છે, વાહ વાહ સિદ્ધાનંદ સ્વામી, હિંમત કરી સામે જબરીઓ, પણ આવી હિંમત બીજો લેખક કરી ન શકે. જે પોતાનું હિત વિચારે છે તેનાથી કોઈની પૂજા કે મોટપ વધતી નથી, અને જે નિષ્કપટપણે પોતાના હિતનો વિચાર કરે અને અન્ય સંતોના હિતનો પણ વિચાર કરે તેવા સંતો ભક્તો
જે રીતે સંસારી લોકો પોતાની મોટપ ન જાણે એવી જ રીતે નિત્ય વાત કરે છે, પોતાની મોટાઈને બીજા લોકો જાણી જાય નહીં એવી સમજણ તેઓ નિત્ય રાખે છે. કેટલું ગુપ્ત રાખે, હે, એનામાં કેટલી સામર્થ્ય હોય, શક્તિ હોય. તો એ નિર્ભય ધક્કા કહી શકે, ઓ નારાયણના બાપા મારામાં કાંઈ નથી, હું તો હાવ પામર છું, હું તો અજ્ઞાની છું, એ કહી શકે. મેં મતિમંદ કછું ન જાણું એ કહી શકે. હું તો છો ગણી નગણી નાર એ કહી શકે. એટલે બધા જાહેરમાં સારું કહેવું કે હું અજ્ઞાની છું, હવે મારામાં કાંઈ નથી, બુદ્ધો છું હું, એ વાત કરવી એ કંઈ છોકરાની રમત છે એ કહી શકે. કે જેને ઠાકોરજીનો અખંડ સંબંધ છે, ઠાકોરજી માટે જીવનારા પુરુષ છે, એટલે એની ક્યાં બેગતી હું આવું કહીશ ને બે પાંચ લોકો આવે છે પાછા વયા જાય છે, એ ક્યાંય બેગતી. હે, એને તો એ છે કે મારો ઠાકોરજી ખસવો ન જોઈએ, બાકી બધું ભલે કહી જતું હોય. શું થાય, મારો ઠાકોરજી નો ખસવો જોઈએ, બાકી ભલે બધું કહી જતું હોય. જે પોતાનું હિત વિચારે છે એનાથી કોઈની પૂજા કે મોટપ વધતી નથી, અને જે નિષ્કપટપણે પોતાના હિતનો વિચાર કરે અને અન્ય સંતોના હિતનો પણ વિચાર કરે તેવા સંતો ભક્તો જે રીતે સંસારી લોકો પોતાની મોટપ ન જાણે એવી જ રીતે નિત્ય વાત કરે છે, પોતાની મોટાઈને બીજા લોકો જાણી જાય નહીં એવી સમજણ તેઓ નિત્ય રાખે છે. સાચા સંત જો કોઈ પોતાનો તિરસ્કાર કરે તો તેના ઉપર અત્યંત પ્રસન્ન થાય છે. જબરી વાત છે ને. જે બીજા સંતનો દોષ ક્યારે પોતાના મુક્તિ ન કહે તેમાં સાધુતા માનો પૂરેપૂરી આવી ગઈ છે. એમ કહેવાય જે સંસારી રીત છે, જે પ્રપંચી છે, તે તો પોતામાં જ બધી મોટપને માને છે, અને તે પોતાની મોટપ જેમ વધે તેમ રાત દિવસ પ્રયત્ન કરતો રહે છે. બીજાની મોટપને દેખીને તો તેની છાતી અતિશય બળવા માંડે છે. બે ચાર સાધુના વખાણ કરીને પછી બીજા બધા સાધુઓનું અપમાન કરે છે. બીજાનું માન પૂજા પ્રતિષ્ઠાને દેખીને તેનું અપાર અપમાન કરવા લાગી જાય છે, અને પોતાની ક્રિયા બીજા લોકોને ન્યાય ભરી દેખાડે છે. તેનું કપટ બીજા કોઈના કડિયામાં આવે જ નહીં, તેનું કપટ એક ભગવાન સિવાય બીજા કોઈથી ક્યારેય કડિયામાં આવે નહીં. ઓ જબરી વાત છે ને. કેમ બે ચારને જો એ પ્રશંસા કરે એની બાજુમાં છે, કારણ કે ઓલા એની પ્રશંસા કરતા હોય, એટલે બીજા બધાને તો તુચ્છ માને, પણ પોતાની જે પ્રશંસા કરતા હોય વાહ વાહ ભલે ભલે કરતા હોય ને, એટલે એવા બે ચારની પ્રશંસા કરે ને બીજાની નિંદા કરે, એમ વખોડી કાઢે બીજાને. ત્યારે સમજવાનું કે આ માણસથી ચેતવું જરૂરી છે, હરિભગત હોય કે સાધુ હોય, હું હોય કે તમે હોય, પણ એની જે ખુશામતી કરતા હોય, એની વાત સાંભળતા હોય, ખુશામતી કરતા હોય, એની પ્રશંસા કરે અને સારા સાધુ નિર્દોષ સંત હરિભક્તો હોય એને નિંદતો હોય, ત્યારે સમજવાનું કે આ આઈટમથી બચવું જોઈશે, નહીંતર ભયંકર એક્સિડન્ટ થાય. એનાથી ન વૈચા તો ભયંકર એક્સિડન્ટ થવાનો, અને ગાડી ટોટલ લોસમાં જવા દેવી જોઈશે, બચશે નહીં. એવું થાય ને, આવું ભાંગીને ભૂકો થઈ જાય એટલે ગાડી જેમાં જાય ટોટલ લોસમાં જાય.
એવો ભયંકર એક્સિડન્ટ થાય, ગાડી જાય ટોટલ લોસમાં. વિચારું અને પોતાની ક્રિયા બીજા લોકોને ન્યાય ભરી દેખાડે તેનું કપટ બીજા કોઈના કડિયામાં આવે જ નહીં. તેનું કપટ એક ભગવાન જેવા બીજા કોઈથી કડિયામાં આવે નહીં. તે અહીંયા પોતાની પૂજા પ્રતિષ્ઠા પરંપાર કરાવે ને બીજા સંતને અન્યાય બતાવે. તેને સમજણ વગરના સંસારી લોકો ચલાવી લેતા હોય છે. અને શ્રીહરિ કહે એવા જે સંસારી સાધુ અતિ બુદ્ધિમાનો હોય છે તેઓ અમારી બધી તલતર જેટલી વાતને પણ શીખીને મુખપાઠ કરી લે છે. પ્રપંચી સંત વાતો કરી અપાર લોકોનું રંજન કરે અને પછી કોઈ એક સાચા સંતમાં યુક્તિ કરીને બીજાને દોષ દેખાડે છે. પરંતુ જેમ કોઈ સુંદર દૂધભાગ કરી તેમાં ગુપ્ત રીતે ઝેર ભેળવી દે અને પછી તે ઘણું હેત દેખાડીને કોઈને જમાડે તો તે કેવો સરસ લાગે, ખબર નહીં આવે. મીઠું પોઈઝન કહેવાય, ખબર ન પડે ને. એવો તે પ્રપંચી અમને લાગે છે ને શ્રીહરિ વારંવાર એવું કહેતા કે જ્યાં સુધી અમે બેઠા છીએ ત્યાં સુધી તો તેની પરખમાં ફેર પડવા દેતા નથી, તેની બધી જ માયાને ઉડાડી દઈએ છીએ. સંત કે હરિભક્ત થઈને જે લેશ પણ માયા રચે છે તેમાં અસુર આવીને પ્રવેશ કરે છે. જબરું છે, આમાં અસુર પ્રવેશ કરી જાય પછી તો આરો વિખી જાય બધું. મહારાજ કે અમે બેઠા છીએ ત્યાં સુધી તો નહીં હાલવા દે, પણ પછી સારું એનું સારી રીતે હાલશે. રે રે શું થશે, એમ મમુક્ષુ આત્માઓનું શું થશે. જ્યાં સુધી અમે બેઠા છીએ ત્યાં સુધી તે માયાનું કે અસુરોનું કંઈ ચાલવા નહીં દઈએ અને સંતો જ્યાં સુધી પરસ્પર એકાદા બીજાનું અપાર હિત કરશે અને મુખથી હિત કર જ બોલતા રહેશે ત્યાં સુધી માયાનું કે અસુરોનું લેશ માત્ર પણ બળ નહીં ચાલે. જ્યારે એકબીજાની મોટાઈને દેખીને સહન નહીં કરે ત્યારે માયા અને અસુરો તેમાં પ્રવેશ કરશે. એકાદા બીજાને મોટો સહન નહીં કરી શકીએ ને આપણે, એટલે માયા અને અસુર પ્રવેશ કરશે આપણામાં. અને એ પ્રવેશ કરીને એવું મોરું પહેરાવી દેશે જ્ઞાનનું, વૈરાગનું, ત્યાગનું, સમજણનું, કે ઉધેલ આકડું જેમ ખાઈ ગયું હોય ને આમાં આખોય ખવાઈ ગયો હોય ને તોય ખબર ન પડે એને, એવું મોરું પહેરાવી દે એને. આખો ખવાઈ ગયો હોય, અંતર હાવ ચોરાઈ ગયું હોય તોય ખબર ન પડે, કારણ કે મોરું એવું પહેરાવી દીધું છે ને. ત્યારે માયા અને અસુરો તેમાં પ્રવેશ કરશે, પછી ઉપર ઉપરથી પ્રેમ રાખશે, વારંવાર કથા વાર્તા કરતા રહેશે, પણ તેમના અંતરમાં ઘણા જુદાપણા રહેશે. જ્યારે એ પરસ્પર કુસુંબ થાય ત્યારે ભેગા થતી વેળાએ મળે છતાં ન મળે જેવું જ હોય, અંતરમાં પરસ્પર ભય ન રહે. જ્યારે જુદા પડે ત્યારે મળે કે ન મળે તેની અંતરમાં ચિંતા રહે નહીં. પરસ્પર જય નારાયણ કહે કે ન કહે તેનો પણ મનમાં રંચ માત્ર ખેદ ન થાય. જ્યાં સુધી એકબીજાના અંતર મળેલા હોય ત્યાં સુધી તેઓ પરસ્પર ભાવથી મળે છે. અને જેનું જેને સાથે હેત જોડાયેલું હોય તેને દોડીને જય નારાયણ કહે છે. મંડળમાં પણ જેના ઉપર જેને પ્રેમ હોય છે તેઓ પરસ્પર હેત રાખે છે. અમે અત્યારે બેઠા છીએ અને જેવો પ્રેમ જણાય છે તેવો પ્રેમ દેશકાળ ફરતા રહેશે નહીં. અમારી પાસે હોય ત્યારે જેવી મતિ રહે છે તેવી મતિ દૂર જાય ત્યારે રહેતી નથી.
જેમ કપડું મેલું થઈ જાય છે તેમ મતી પણ મેલી થઈ જાય છે. અમે તે મેલને જે રીતે ધોઈએ છીએ તેવી રીતે મેલને કાઢતા બીજાને આવડતું નથી. મનુષ્ય માત્રને એક સરખો રોગ હોતો નથી. જેવો રોગ હોય તેવું ઔષધ કરે તો તે રોગ મટી જાય છે. ત્યારે સંતોએ હાથ જોડીને શ્રીહરિને કહ્યું, મહારાજ આપ મોટા ધન્વંતરી વૈદ્ય છો, દેહાભિમાન છે તે જ મોટો રોગ છે, તે કોઈ બીજાથી ટાળ્યો ટળતો નથી, દેહમાં જે તત્વો રહ્યા છે તેમાં એક પણ વિકાર ઉગનું નથી, એટલે તે તત્વના યોગથી તેના ગુણ જીવમાં વર્તે છે. લખ 84માં જીવને જે દેહ મળે છે તે ઘોર નરકરૂપ ગયા છે. જીવ તે ઘોર નરકરૂપ દેહમાં ફસાયો છે, તેને આપના સિવાય બીજો કોણ છોડાવે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ચતુર્દશ પૂર્વમાં સંતો આગળ શ્રીહરિએ સાચાને પ્રપંચી બે પ્રકારના સંત કહ્યા, એ નામે 82મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સહૃદય વિષ્ણુમ ભક્તિ ધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવ ગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.